ફિલ્મ ફેસ્ટિવલ વિશે મારે થોડીક વાતો કરવાની છે. ચિંતા કરતા નહીં, મને ઇન્ટ્રોડક્શનમાં મોટિવેશનલ સ્પીકર કહેવામાં આવ્યો છે, એટલે હું સ્પીચ તો નથી જ આપવાનો બહુ લાંબી. અને આપણે શોર્ટ ફિલ્મો પણ બને છે આજકાલ, બધી ફીચર ફિલ્મો બે કલાકની નથી બનતી, 10-15 મિનિટની શોર્ટ ફિલ્મો પણ હોય છે. એટલે હું 10-15 મિનિટની શોર્ટ ફિલ્મ જ આપની સામે મૂકવાનો છું વાતના સંદર્ભમાં. વાત એ છે કે સિનેમા જે છે, કાદર ખાનનો એક ડાયલોગ હતો એક હિન્દી ફિલ્મમાં કે બચ્ચે મામા બોલતે હુએ પેદા હુએ થે, હમ સિનેમા સિનેમા બોલતે હુએ પેદા હુએ. અહીં જે મિત્રો આવ્યા છે આ લોકો છે જે સિનેમા સિનેમા માં પછી ના ધાવણ છોડ્યા પછી માનું જેમણે સિનેમાનો ખોળો પકડ્યો છે, સિનેમાનો પાલો પકડ્યો છે, એ લોકો છે. પોતપોતાની રીતે કંઈક ક્રેઝી પગલાં દીવાના હોય એ જ માણસો અત્યારે ગુજરાતી ફિલ્મ બનાવવાની હિંમત કરે. પૈસા જ કમાવવા હોય તો પેટ્રોલ પંપના લાયસન્સમાંથી એ કમાઈ શકાય છે. એટલે મારે પહેલી સલામ તો એ મેકર્સને, એક્ટર્સને, એ કલાકારો, કસબીઓ, પડદા પાછળ કામ કરનારાઓ, ટેકનિશિયનો, એ પ્રોડ્યુસરો, એ બધાને આપવાની કે જેમણે ગુજરાતી ફિલ્મ બનાવવા માટે આ મહેનત કરી. અમે લોકો જ્યુરીમાં ઉમેશભાઈ નેચરલી હેડ કરતા હતા જ્યુરીને, અને હી ડિઝર્વિંગ કે એમને જ આ બધી વાત કહેવાની હોય. હું તો પ્રોક્સીમાં આવેલો શિક્ષક છું કે પ્રિન્સિપાલ બહાર ગયા હોય અને એડોપ ધોરણે કોઈ ભણાવવા વાળો આવી જાય એમ મારે કહેવાની છે આપની સાથે વાત. પણ જે ફિલ્મો સિલેક્ટ થઈ એમાં મજા એ આવી, હું અહીં 2-3 દિવસથી બધા મિત્રો ટીવીમાં, ટીવી એશિયામાં HR શાહ હાજર છે, મને પૂછવા માટે આવેલા ઓન કેમેરા, ત્યારે મેં વાત કરેલી કે આ શબરીના બોરની જેમ અમે જ્યુરી મેમ્બરોએ ચાખી ચાખીને આ મીઠી મીઠી ફિલ્મો આપના માટે પસંદ કરી જોઈ. આમાંથી મોટાભાગના મિત્રો હાજર હતા ત્યાં, પણ હું બધા ચહેરાઓ જોતો હતો, તો બધાએ જોઈ, વખાણી, માણી, એનો અમને સંતોષ છે. સિનેમા બહુ જ યુવાન માધ્યમ છે અન્ય માધ્યમો સામે. શિલ્પકળા હજારો વર્ષો જૂની છે, ચિત્રકળા હજારો વર્ષો જૂની છે, સંગીત હજારો વર્ષો જૂનું છે. એના મૂળ સર્જકોના નામ આપણને ખબર ન પડે, કોણે પહેલી શરૂઆત કરી એની કોઈ સહી લખાયેલી ન હોય, એટલે જૂના માધ્યમો છે. મધુભાઈ અને પરેશભાઈ જેવા વિદ્વાનો એ બેઠા છે, કહી શકે એના વિશે વધારે. પણ આ તો નાનું બાળક છે, 100-125 વર્ષનું થયું છે હજી માંડ, અને એમાંય રંગબેરંગી સાઉન્ડ સાથે, કલર સાથે ફિલ્મો બનતી થઈ, એમાં આપણને મજા આવે એવી થોડી ટેકનોલોજીના ચમત્કારો સાથે બનતી થઈ, એને તો 50-60 વર્ષ માંડ થયા છે. અને એમ છતાં એનો જાદુ છે, એનો પ્રભાવ છે. એ સિનેમાનો કલાકાર અહીંથી પસાર થાય તો આપણે જમવાનું પડતું મૂકીને એની સાથે એક ફોટો પડાવવા માટે દોડીએ. એ જે જે મેજિક છે એ સિનેમાનો મેજિક છે. કારણ કે સબકી કહાની સબકા હૈ સપના, આપણી વાર્તાઓ ક્યાંક ક્યાંક એમાં આવે છે, આપણા સપનાઓ એમાં ક્યાંક ક્યાંક આવે છે. એના સુખે સુખી અને એના દુઃખે દુઃખી આપણે થઈએ છીએ. ટાઇટેનિક જેવું મૂવી તમે જુઓ તો એ તો સાચી બનેલી ઘટના છે, એમાં હીરો ને હિરોઈન કાલ્પનિક છે, ઘટના કાલ્પનિક નથી. તો આખી ઘટનામાં 750 જેટલા લોકો ગુજરી જાય છે, નિર્દોષ માણસો, ઇનોસન્ટ, એક્સિડન્ટલી. એ ખરેખર ગુજરી ગયા છે આપણે જાણીએ છીએ, છતાં આપણને દુઃખ નથી થતું. પણ જેક નામનો એનો હીરો રોઝની સામે પેલી આઈસબર્ગ ઉપર એને બેસાડવા માટે બેસાડીને ગુજરી જાય છે, ત્યારે આપણને થાય છે કે હા, એ ભરી ગયો વર્ગ, આને જીવતો રાખવાની જરૂર હતી. આ કનેક્શન છે, ઇમોશનલ કનેક્શન. એક માણસની 3 પેઢીની જિંદગી તમે 3 કલાકમાં બતાવી શકો અને એક પાત્ર સાથે એવું જોડાણ કરી દો કે ખરેખર જતા રહ્યા એના માટે આંસુ નથી આવતા. પણ જે છતો જ નહીં કોઈ દિવસ, જેક નામનો કોઈ પ્રવાસી તો ટાઇટેનિકમાં રિયલ લાઈફમાં હતો જ નહીં, પણ ડિરેક્ટરે એવી દુનિયા ઊભી કરી મેક બિલીવની કે એના માટે આપણે આંસુ સારીએ છીએ. જિંદગી અને સિનેમાની આ જ કહાની છે મિત્રો. એક સ્ક્રીન હોય વ્હાઇટ કલરનો, અચાનક અંધારું થાય અને એમાંથી અજવાળું પ્રગટે, રંગો પ્રગટે, પાત્રો પ્રગટે, કહાનીઓ પ્રગટે, ગીતો પ્રગટે, સુખ અને દુઃખ પ્રગટે, અને પછી પાછું અચાનક અજવાળું થાય હોલમાં અને અંધારું થાય સિનેમાના સ્ક્રીન ઉપર, બધું પાછું વાલ્ટ્રા વ્હાઇટ થઈ જાય. આમ જ આપણે જિંદગી જીવીએ છીએ, આમ જ ક્યાંકથી આવ્યા છીએ અને ક્યાંક જવાના છે, અને વચ્ચે અહીં રોકાયા છીએ. કોઈ અમે અમદાવાદમાં, રાજકોટમાં રોકાયા છીએ, કોઈ ન્યૂજર્સીમાં અને કેલિફોર્નિયામાં રોકાયા છે. આ જ કહાની છે બધા, અને એટલે જ ફિલ્મ ફેસ્ટિવલ જેવું આવે છે, એટલે જ ફિલ્મો હોવી જોઈએ આપણા જીવનમાં. મિત્રો, આ ખાલી આમ સિનેમા એક એન્ટરટેનમેન્ટ 2 કલાકનું છે, ટાઈમ પાસ છે, કંઈ આજે મજા નથી આવતી એટલે ટીવી ચાલુ કરીને રિમોટ ફેરવે રાખીએ છીએ એવું નથી. એની પાછળ કોઈને કશું કહેવું છે, સમવન વોન્ટ્સ ટુ સે સમથિંગ, કશું સ્ટોરી ટેલિંગ કરવી છે. કાલે લતેશભાઈ કહેતા હતા કે ભાઈ કંઈક કહેવાની ભૂખ છે. અમારા વેણીભાઈ પુરોહિત નામના ગુજરાતી ભાષાના એક જૂના કવિ હતા, અને એમને બીજી રીતે ઓળખાણ આપો તો તારી આંખનો અભિની, એના કવિ એટલે વેણીભાઈ પુરોહિત. એમને કવિતા સૂચતી ત્યારે એવું કહેતા એમના મિત્રોને કે હું ગાભણો થયો છું, આઈ એમ પ્રેગ્નન્ટ, અને મારે આની ડિલિવરી કરવાની છે. તો આ ડિલિવરી કરવાની છે, જેમ એક માતા, ઘણી સ્ત્રીઓ બહેનો બેઠા છે, સુજાતાબેને તરત વાહ કર્યો, એક સ્ત્રી, એનો રિસ્પોન્સ છે ડિલિવરી કરવાની છે. આ વાત એ ડિલિવરી કરવાની ભૂખવાળા મેકર્સોએ ફિલ્મો આપી. એ ફિલ્મોના નામ હું ખાલી તમારી સામે એમને સલામ માટે કહી દઉં. જ્યુરી મેમ્બરના નામમાં ઉમેશ શુક્લા હેડ હતા,
અરુણા ઈરાની હતા, અનુરાગ મહેતા હતા, હું પોતે હતો. તમારી નજર સામે આ જરા મોરપીસી જેવો લાગતો હોઉં છું, અત્યારે કળા કરેલો મોર આવ્યો છે એવું, એ અમારા બધા મિત્રોનો પ્રતાપ છે, કૌશલભાઈ ને એલેક્સભાઈ ને બધી ટીમનો, કે આવા રંગબેરંગી કપડાઓ પણ લઈ આવ્યા છે ખાલી, એટલે અમને પણ જરા મેકઅપમાં નાખી દીધા છે. હા, એટલે મિત્ર ટીશર્ટ ને જીન્સમાં જ હોત. પણ એની સાથે મધુરાય પણ હતા, જે અહીંના છે, અહીં સામે બેઠા પણ છે. અને ગુજરાતી ભાષા, નાટકો અને સિનેમા બધા જ માધ્યમોમાં ક્યાંક ને ક્યાંક કામ પોતાનું પ્રદાન કરી ચૂક્યા છે. ફિલ્મો જે બધી આવી તમે બધાએ જોયો જ હશે, ખૂબ વૈવિધ્યપૂર્ણ હતી. ગુજરાતી થાળી, મેં કહેલું ટીવી એશિયામાં કે ગુજરાતી થાળી હતી, બધા જ સ્વાદ એમાં આવી જાય. ગુજરાતી થાળીમાં કારેલાનો સંભારો પણ હોય અને આપણી દાળ તો ડેઝર્ટ તરીકે ચાલે એવી હોય, તો તમારે વધારાની મીઠાઈ ન લ્યો તો ચાલે, ગુજરાતી દાળ શાક ખાઈ લ્યો તો અમુક. તો એવી સરસ મજાની રંગબેરંગી સજાવેલી કલરફુલ ફિલ્મો, ગુજરાતી ફિલ્મોનો હવે જ નવો યુગ શરૂ થયો છે મિત્રો. આ કૌશલભાઈની અને એની ટીમને, એટલે આખી આઈજી એફએફની ટીમને, એમાં એના મિત્રો પણ જોડાયેલા છે. આપણા પ્રવીણભાઈ બેઠા કેલિફોર્નિયાથી ખાસ આવ્યા છે, તો એના મિત્રો પણ છે, ત્યાંના મિત્રો પણ છે, પાર્થિવ ને બધા મિત્રો પણ છે. એ લોકો અને મારે હજી એક આગળ વાત કરવાની છે એમના સ્પોન્સરની, અને જેને કારણે આ ઇવેન્ટ શક્ય બની. પણ સિનેમાની વાત કરું તો એમાં આખી જ થાળી હતી. એમાં હવે જે 3.0 વર્ઝન આવે છે ગુજરાતી સિનેમાનું, એવું છે કે જે આપણે ઇન્ટરનેશનલી કોમ્પિટ કરી શકીએ, બતાવી શકીએ. આજે ધ ફિલ્મ છેલ્લી જે હતી જેને નેશનલ એવોર્ડ મળ્યો, રો ઇનોસન્સ વાળી ફિલ્મ હતી. પહેલી શરૂઆતમાં જે રેવા શરૂ થઈ એ સાહિત્ય કૃતિ ઉપરથી બનેલી, નર્મદાને શૂટ કરીને બનાવેલી ફિલ્મ હતી. એની વચ્ચે જે ફિલ્મો આવી, શરતો લાગુનું તમે જોયું, એ તો વર્લ્ડ પ્રીમિયર, હજી એની શરૂઆત અહીંથી થઈ, એટલે આવતા વખતે કદાચ એ પણ હશે આ કોમ્પિટિશનના લિસ્ટની અંદર. અને એ સ્પેશિયલ કેટેગરીમાં આવેલી ફિલ્મ, એવી જ ધાર સ્પેશિયલ કેટેગરીમાં આવેલી ફિલ્મ જેમાં ભૂકંપ પહેલાનું કચ્છ જિલ્લાયું અને 70 વર્ષે એ ફિલ્મ રજૂ થઈ ચૂકી, અને કે કે મેનન અને નંદિતા દાસ જેવા કલાકારો એમાં કામ કર્યું, હિન્દી સિનેમાથી જાણીતા ગુજરાતી ફિલ્મમાં એ વખતે જ્યારે નવોદિત ગણાતા હશે તે વખતે. ભવર નામની ફિલ્મ બહુ જ સરસ રીતે બનેલી, ટેકનિકલી પણ બ્યુટીફુલ. હું આ જ્યુરી તરીકે કહું છું, હવે જે મારો રોલ છે, અમે શું જોયું હશે, તમને એમ થાય કે આ ભાઈ એમને આવી રૂપિયા બધા માર્ક કરી નાખતા હશે બધી ફિલ્મોના. ભવર ફિલ્મ મસ્ત છે, જાગ્યું કે ભાઈ એક સરસ વાત, આપણા રૂટ્સ સાથે અદિતિબેને બનાવેલી એ ફિલ્મ, એની મૂલ્ય સાથે જોડાયેલી વાત પણ મૂકી છે સરસ રીતે ઇન્ટરનેશનલ ઓડિયન્સના, અત્યારના તમારા યંગ જનરેશનના કિડ્સને, નહીં ઘણા યંગસ્ટર્સ બેઠા પણ છે એમને કનેક્ટ થાય એવી રીતે સરસ ફિલ્મ. એક કઠપુતળીવાળાની વાત કહેતી ફિલ્મ, પણ ક્યાંય કંટાળો ના આવે એવી રીતે. ચલમન જીતવા જઈએ, બિઝનેસમેનને વેલ્યુ એજ્યુકેશન કરાવતી એક સરસ, આપણે સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સમાં ન બેસીએ તો ફિલ્મ જોઈ શકીએ એવી સરસ મજાની એક ક્વોલિટી ફિલ્મ, જે વર્ડ ઓફ માઉથથી બહુ ચાલી ગુજરાતની અંદર. ચિતકા, વર્ષો જૂનું નાટક, ઓલમોસ્ટ 35 વર્ષ જૂનું, અને એ પાછી રિયલ સ્ટોરી, બેઝડ ઓન ફલાણા ફલાણા, લિફ્ટેડ ફ્રોમ ફલાણા ફલાણા, ઇન્સ્પાયર્ડ ફ્રોમ ઢીકણા ઢીકણા, એવું કશું જ નહીં, રિયલ. એમણે પડદા ઉપર રજૂ કરી જે નાટક બનાવેલી, એ જ ટીમ, એ જ ડિરેક્ટર, એ જ એક્ટ્રેસ સુજાતાબેન અને લતેશભાઈ. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, ગુજ્જુભાઈ તો બ્રાન્ડ છે, સિદ્ધાર્થ રાંદેરિયા આવે, ગુજ્જુભાઈ કોઈ એમ ગૂગલ કરો તો સીધા સિદ્ધાર્થભાઈનો ફોટો આવે છે ગૂગલમાં, તો ગુજુભાઈ તો એક મોટી બ્રાન્ડ થઈ ગઈ છે નાટકોને કારણે. કદાચ અહીં સિનેમા કરતા નાટકો વધુ પોપ્યુલર થઈ ગયા છે ન્યૂ જર્સીમાં, તો એ મારો અનુભવ છે. તો એ ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડ ઇઝ એ લાફ રાયોટ એન્ટરટેનર. ફેરાફેરી, હેરાફેરી, જે ઓરિજિનલ હેરાફેરી હતી એમાં પણ પ્રિયદર્શન સાથે મનોજ જોશીનું લાંબુ એસોસિએશન રહ્યું છે, એમણે બનાવી આ ફિલ્મ, અને એ પણ આ જ લાફ રાયોટ, મસ્તી, ધમાલ એન્ટરટેનર. ગુજરાતીઓ ફેમિલીવાળા માણસો છે, એટલે એમને ટાઈમપાસ, મનોરંજન નહીં પણ જલસા કરતા, ખાણી પીણીને મોજ કરવી બહુ ગમે છે. આ ખાધું પીધું ને મોજ કરવાની ફિલ્મો પણ આમાં હતી. એની સાથે કરસનદાસ પે ન્યૂઝ, વિશ્વ સિનેમામાં કદાચ પહેલી એવી ફિલ્મ કે જેમાં એક સફાઈ કામદારને હીરો બનાવવામાં આવ્યો, સફાઈ કામદારના કેરેક્ટરને, સ્વીપરના કેરેક્ટરને હીરો કન્સિડર કરવામાં આવે એવી કદાચ વર્લ્ડ સિનેમામાં હજી સુધી ફિલ્મ નથી બની, એ કરસનદાસ પે ન્યૂઝ. અને લવની ભવાઈ, બહુ સરસ રીતે મ્યુઝિકલ, હમણાં તમે અહીં સ્વાગત તમારું જે થયું એ ગીત પણ લવની ભવાઈનું જ વાગતું હતું. રોમેન્ટિક, આજની કોન્ટેમ્પરરી જનરેશન કહેવાય એવી પેઢીની જે ભાષા, એની વાતો, એના સપના, એની મુશ્કેલીઓ, એના બ્રેકઅપ, એને પાર્ટનર પસંદ કરવામાં થતી કરિયર જેટલી જ મુશ્કેલીઓ, એ બધું હતી. ઓક્સિજન, મેં કહ્યું એમના મેકરને, ચિન્મયભાઈને, કે ભાઈ આ ઋષિકેશ મુખર્જી ઘરાણાની ફિલ્મ છે, રાજકુમાર હિરાણી ઘરાણાની ફિલ્મ છે, કે પોઝિટિવિટી લાઈફમાં કેવી રીતે ફેલાવાય એની એક ઇનોવેટિવ સ્ટોરી. પપ્પા તમને નહીં સમજાય, એ અગેન જનરેશન ગેપ, અહીં ધર્મેશભાઈ પણ કદાચ હશે એના મેકર, અને ટપુડો તારક મહેતાનો ભવ્ય ગાંધી અને મનોજ જોશીની સામસામે જુગલબંધી હતી બાપ દીકરા તરીકે, અને એ જનરેશન ગેપમાં પણ થોડું મનોરંજન હતું. કેતકીબેન પણ એની અંદર હતા, આપણા ગુજરાતી ટીવી અને નાટકના બહુ જાણીતા સ્ટાર. રતનપુર
રિલેટિવલી અજાણી ફિલ્મ, પણ એક આઈપીએસ ઓફિસરની ગુજરાતમાં થયેલી રિયલ લાઈફ ઘટના ઉપરથી. બીબીસીનો શેરલોક બહુ બધા ફેમસ છે, બેનેડિક્ટના એ બધાના રોલને કારણે. એ જ કક્ષાની ક્લુથી ક્રાઇમ થ્રિલર કેવી રીતે ગોતાય એની સત્ય ઘટના ઉપરથી બનેલી સારી ક્વોલિટી ફિલ્મ, નામ જરા દેશી લાગે પણ ફિલ્મ પરદેશી લાગે એવી રીતે બનેલી છે. સુપરસ્ટાર એક એવી ફિલ્મ કે જેની અંદર એક નવા સ્ટારને લોન્ચ કરવામાં આવેલા ત્યાં ગુજરાતની અંદર, અને એની મેકિંગ છે, એનું પ્રોડક્શન વેલ્યુ બહુ ઊંચી કરવામાં આવી, ડિસ્ટ્રીબ્યુશનના નવા પ્રયોગો કરવામાં આવ્યા, અને એ ફિલ્મ છે એ ફેમિલી ડ્રામા તરીકે પ્રમોટ કરવામાં આવી. કલર ઓફ ડાર્કનેસ, ઓસ્ટ્રેલિયાની અંદર જે અન્યાય થતો હતો સ્ટુડન્ટને, જે ચામડીના રંગને કારણે એક પ્રકારનું ડિસ્ક્રિમિનેશન, કલર ડિસ્ક્રિમિનેશન કહેવાય, એ થીમ ઉપર બનેલી ફિલ્મ. અને ધ જે આજે ફિલ્મ આપણે જોઈ એ સિવાય નાની નાની ફિલ્મો પણ આવી છે, બહુરૂપી, રમત ગમત, ડોક્યુમેન્ટરી ફિલ્મો, ખમ્મા ગીરની અલગ અલગ બધા પ્રસ્તુતિ થઈ. આ ફિલ્મો ક્યાંક ને ક્યાંક અમને પસંદ પડી, ગમી, એટલે તો ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ કરીને આપ બધા માટે અમે થાળી મિરસીને લઈ આવ્યા. આ ફિલ્મોમાં બધું જ પરફેક્ટ હતું એવું પણ જુરી તરીકે અમારું કોઈનું કહેવાનું નથી. અમે જે કંઈ થોડી ઘણી ચર્ચાઓ કરી, કોઈને એમ લાગ્યું કે હજી સંવાદ દૈવી છે, નાટકીય અને થોડી કૃત્રિમ અમુક અમુક જગ્યાએ થાય છે, ક્યાંક કોઈક વાર્તાઓ થોડીક ખેંચાય છે, ક્યાંક કોઈ ટેકનિકલ પ્રશ્નો છે સિનેમેટોગ્રાફીના, ફ્રેમ બનાવવાના. પણ મારે કેવું છે તમને બધાને અત્યારે, કે આ નાનું બાળક છે ગુજરાતી ફિલ્મો, હજીનું રસીકરણ ચાલી રહ્યું છે, બાળ મોવાળા ઉતારવાની પ્રક્રિયા થઈ રહી છે, એને માથે હજી કપકુના ચાંદલા કરવાના છે, સાથીઓ પૂરવાનો છે, હજી એ મોટું થશે. અત્યારે આપણે એને થોડી પેલી પીવડાવશું ને ગ્રાઇપ પોટર ને એવું બધું, તો રામભાઈ પછી તમારી ઉંમરનું થઈ જશે ને ત્યારે જલસો પડશે એ બાળકને, પછી પીઢ થશે, પછી જે આમ 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 એની મોટી સિંહાસનની ખુરશી મુકાશે. એ જ અમારો પ્રયત્ન, એ જ અમારું સપનું હતું, પણ એ સાકાર થયું વાડીલાલને કારણે. ટોમ હેન્ક્સ, ફોરેસ્ટ ગમ જેવી ક્લાસિક અમેરિકન ફિલ્મ, જે અમેરિકન કલ્ચરના કેટલાક જે દસ્તાવેજી પુરાવામાં ગણાય એવી ફિલ્મમાં એવું કહે છે કે લાઈફ ઇઝ લાઈક આઈસ્ક્રીમ, એન્જોય ઇટ બિફોર ઇટ મેલ્ટ્સ. તો વાડીલાલ ગ્રુપ તો વર્ષોથી, 110 વર્ષથી, એટલે ટોમ હેન્ક્સના જન્મ પહેલાથી આ વાત કહે છે, રોબર્ટ ઝેમેક્સના જન્મ પહેલાથી આ વાત કહે છે. તો એ જે વાત છે આઈસ્ક્રીમ, બધાને બહુ ભાવતી વસ્તુ છે. રજનીશ એવું કહેતા કે જે હસ્તો ન હોય એવા ગુરુને પગે ન લાગે. હું અંગત રીતે એવું માનું છું કે જે આઈસ્ક્રીમ ન ખાતા હોય એની સાથે ફોટા ન પડાવે. વાડીલાલ નામ અમારી સાથે જોડાયું આ IGFF ની અંદર, એટલે એની એક પ્રભાવ પણ વધ્યો અને એની એક પ્રતિષ્ઠા પણ વધી. કારણ કે વાડીલાલમાં એક તો દૂધનો આઈસ્ક્રીમ બને છે, આર્ટિફિશિયલ ફ્લેવર નથી હોતી, અહીં બધા હવે આખા અમેરિકાની અંદર બધા સ્ટોરની અંદર અવેલેબલ હોય જ છે. એટલે એ જે એક વજન આવ્યું આખી વાતમાં, કે આ કોઈ કોઈ સવારના પોરની અંદર નક્કી કર્યું કે હાલો અમેરિકા જઈને 5 ફોટા પડાવીને ફેસબુક ઉપર મૂકી દેશું એવો ફેસ્ટિવલ નથી, તો એ વાત પણ થઈ. અને છેલ્લી વાત મારી આજે, બધી જ ફિલ્મો માણવા જેવી હતી. ફિલ્મોનો એક જાદુ છે, હમણાં જ આપણે ચર્ચા કરી, કારણ કે જાદુ સર્વ કળાઓના સંગમ તીર્થનો જાદુ છે. પેલી સાહિત્ય સરસ મજાની રચના કભી કભીમાં લખી કે કલ ઓર આયેંગે મુજસે બહેતર કહેને વાલે, તુમસે બહેતર સુનને વાલે, નગમો કી ખીલતી કલિયા ચુનને વાલે, એવું જ સિનેમામાં છે. એક જમાનાના બધા ડિરેક્ટરો જે જતા રહ્યા ત્યારે આપણને એમ લાગતું હતું કે ઓહો, થેસ્પિયન, સ્ટોલવર્ટ્સ, આ કુબ્રિક જેવા, કુરોસાવા જેવા ક્યાંથી આવશે, ફેલિની જેવા, ગોદાર જેવા ક્યાંથી આવશે, અને આવ્યા, અત્યાર સુધી આવી રહ્યા છે. એક પછી એક, એક પછી એક નવા 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 પોતાની કહાનીઓ મૂકવા માટે આવી જ રહ્યા છે. આપણાથી વધારે સારા જોવાવાળા, આપણાથી વધારે સારી ફિલ્મ બનાવવાવાળા આવવાના જ છે. આ એને જોડતી કડી છે ફેસ્ટિવલ. લોકો આવી રીતે હળે મળે, ભેગા થાય. એક ફિલ્મમાં જ મેં ડાયલોગ સાંભળ્યો, અભય દેઓલની એક ફિલ્મ હતી, એની અંદર એક ડાયલોગ હતો કે જહાં મેલા લગતા હૈ વહાં લોગ નહીં આતે, લેકિન જહાં લોગ આના કા શરૂ કર દેતે હૈ વહીં અપને આપ મેલા લગ જાતા હૈ. લોકો જ્યાં ભેગા થાય આપોઆપ મેળો ના થઈ જાય સાહેબ. બધા ભેગા થવા માંડે ને પછી એક ખારીશિંગ વાળો આવે ને, એક ચકરડા વાળો આવે ને, એક મીઠાઈ વાળો આવે ને, એક પીપરમેન્ટ વાળો આવે ને, પાથરના પાથરીને બે જણા બેસે, બે જણા પીપુડા વગાડે, આ થવાનું નહીં. અને એ થઈ રહ્યું છે ન્યૂજર્સી. સ્વામી વિવેકાનંદ અહીં આવ્યા, અહીં વખણાયા, પછી દેશમાં સ્વીકારાયા. આ ભારતની કદાચ તાસીરવી છે, આમ તો દુનિયાની તાસીરવી છે. અહીં જે બ્રાન્ડ એસ્ટાબ્લિશ થાય એ વર્લ્ડ લેવલે તરત સ્વીકારાય, એટલે ગુજરાતી ફિલ્મોની બ્રાન્ડ એસ્ટાબ્લિશ થવાની શરૂઆત અહીંથી આ ફિલ્મ ફેસ્ટિવલથી શરૂ થઈ, આપ બધાના સહયોગ. અને આપ બધા ખરા સહયોગી છો એનો પુરાવો જે છે કે આ 15 મિનિટ સાંભળી આવે, નહીતર તો જમવાનું તો થઈ ગયું છે ઓલરેડી. અને હવે આવા વિદ્યાર્થીઓ જેમને ઇનામ મળવાના હોય એ જ બેસે ક્લાસરૂમમાં, એવી હાલત હોય.
એટલે બધા બધા જ બેઠા છો. તો એ જ બતાવે છે કે ગુજરાતીઓની આ જ મજબૂતાઈ છે, ગુજરાતીપણાની આ મજબૂતાઈ છે. અહીં બધા જ ગુજરાતી બેઠા છે એવું નથી, અહીં નોન ગુજરાતી મિત્રો પણ બેઠા છે, પણ આ ગુજરાતીપણાની મજબૂતાઈ છે કે બધા આપણા જ છે, દૂધમાં સાકર વળે એમ ભેળવી દેવાના અને ખાઈ પીને બધાને એમ કહેવાનું કે વી આર ફેમિલી યાર, આ તો પરિવારનો કાર્યક્રમ છે એમ કહીને શરૂઆત કરવા. તો IGFF એક પરિવાર છે, નાઉ વી આર ફેમિલી. તો આપણે એક સરસ યાત્રાની શરૂઆત કરી છે, આ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એમ કહો તો ચાલે. આપણે શુભારંભ કર્યો છે, મજલ લાંબી શિખર સુધી પહોંચવાની બાકી છે. કાલ ઉઠીને એવી ફિલ્મો પણ આવે કે જેના નામ ઓસ્કારમાં બોલાતા હોય અને આમાંથી 5-15 જણા અમારા મિત્રો જે બેઠા છે સામે ક્રિએટિવ, એ સરસ મજાના સૂટ સીવડાવીને ત્યાં પણ ગોઠવાતા હોય, એ સપનું હું તો જોઉં જ છું અને શું કામ ન જોઉં, એ જોવાની જ છે, એની મજા જ છે. તો મિત્રો, આપણે બધા જ IGFFને આપણી પોતાની શુભેચ્છાઓ અને ટેકો તો જાહેર કરીએ જ, એની સાથે એક રિક્વેસ્ટ કે આ બધી ફિલ્મો તમારા મિત્રોને, તમારા સંબંધીઓને, તમારા વાલાઓને અને તમારા દવલાઓને પણ બરાબર એમ કહેજો કે જુએ. હવે કોને ખબર, કોઈ ફિલ્મ જોઈને હૃદય પરિવર્તન થઈ જાય તો દવલામાંથી વાલાઈ થઈ જાય, એ નક્કી ન કહેવાય. એટલે એમને કહેજો કે બધા જોડાય, ફિલ્મો જોતા થાય, થિયેટરમાં જઈને જોવે, ક્રાઉડ ઓડિયન્સની લાર્જ સ્ક્રીનની મજાથી જોવે. કારણ કે એ મોટા સ્ક્રીન માટે બનેલી વસ્તુ છે, એના સાઉન્ડ એવી રીતે ડિઝાઇન થયેલા છે કે તમે જોશો તેની એક ઇમ્પેક્ટ આવશે, તમારી ઉપર અસર પડશે, એ ઘરે લઈ જશો તમે, કહાની તો પૂરી થઈ જશે. ઇશ્ક જેવી છે સિનેમા, કહાનીઓ પૂરી થઈ જાય છે, પાત્રો વિદાય લઈ જાય છે, પણ એની સુગંધ જીવતી રહે છે આપણી અંદર. ફિલ્મો પૂરી થઈ ગયા પછી પણ શોલે તો ક્યારની પૂરી થઈ ગઈ, પણ હજી શોલે ક્યાંક ક્યાંક આપણી અંદર જીવતી રહે છે, ગબ્બર કે ઠાકુર કે એના નામ પડે ત્યાં. તો મિત્રો, ખૂબ મજા આવી, મને વ્યક્તિગત રીતે બહુ મજા આવી. આ કલર સરસ રીતે મને પસંદ કરીને આપવામાં આવ્યો છે ચેતનભાઈ, કૌશલભાઈ, એલેક્સભાઈ, બધા મિત્રોએ આમ ધ્યાન રાખ્યું હશે કે આ ભાઈ છે ને આ મોરની જેમ ઉડાઉટ કરે છે, ચારે બાજુ પીછા ફેરવે રાખે છે, એટલે એને આ જ કલર પકડાવી ગયો સીધે સીધો. એટલે મને વ્યક્તિગત રીતે બહુ મજા આવી. કૌશલભાઈ એક ડ્રીમર છે, એમણે સપનું જોયું ત્યારે એમને 5 જણા કહેવાવાળા હશે કે આવું ન થાય, અમેરિકામાં આવ્યો, અમદાવાદમાં નથી થતા ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, તો અમેરિકામાં ક્યાંથી થશે? એ ઓલ્ડ નાઇટ છે, કોકને એવું લાગશે કે ભાઈ આમાં આમ ન્યાય થયો, આમ અન્યાય થયો, હંમેશા એવું થવાનું. પણ મહત્વનો એવોર્ડ કોઈ પણ સિનેમાને એ નથી હોતો કે જે એવોર્ડના સ્વરૂપે અપાય છે, મહત્વનો એવોર્ડ તો લોકોના દિલમાં જે એની ચાહત યાદ રહી જતી હોય છે, એ રિવોર્ડના સ્વરૂપે અપાતો હોય છે, એ ખરેખરા એવોર્ડ હોય છે. અને એ બધી જ ફિલ્મો ક્યાંક ને ક્યાંક કોઈની ઉપર કોઈ ને કોઈ અસર છોડી શકે એવી બની, એના માટે એમના મેકર્સને વંદન. જય જય ગરબી ગુજરાત. આપણે ગુજરાતવાસીઓ છીએ એટલે આપણે જય જય ગરબી ગુજરાત કહેવામાં તો આપણને જરાય શરમ ન જ આવવી જોઈએ, પણ એની સાથે એ તે કેવો ગુજરાતી, જે હોય કેવળ ગુજરાતી, એ બધા આપજો. કેવળ ગુજરાતી એમ ન ચાલે. મધુરાએ સ્વર્ણિમ ગુજરાત વખતે અમે કાર્યક્રમ કરેલો ત્યારે એમ કહેલું કે હું જ્યાં પગ મૂકું એ ધરતી મને સ્વર્ણિમ લાગે છે. પછી ધરતી જાપાનની પણ હોઈ શકે, એની ધરતી અમેરિકાની કે ઓસ્ટ્રેલિયાની કે લંડનની પણ હોઈ શકે, કારણ કે મારા ચરણ પડે એ તો સ્વર્ણિમ જ થાય ને ધરતી. એ આપણી ખુમારી પણ છે ગુજરાતી બોલી, આપણો મિજાજ છે કે આપણે કેવળ ગુજરાતી એવી રીતે ફિલ્મો નથી બનાવવાની, આપણે આખી દુનિયાના હૈયાઓને કનેક્ટ કરે એવી ફિલ્મો બનાવવાની છે. થેન્ક યુ ઓલ. જુડી તરીકે મેં કહ્યું એમ, ઘણી વખત જુડી તરીકે